ભૂલી ગયા પછી એ પાઠ છેલ્લે આપણે જોયો હતો. ગુડ આફ્ટરનૂન. હરી પાછા આપણે આગળ વધશું આપણા વિષયમાં. હવે આજ મારે તમને વાત કરવી છે ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ શ્રેણીમાં પણ આપણે જોયું હતું કે બધા અક્ષરોની ધ્વનિઓ તે પ્રમાણે છૂટી પાડવામાં આવે છે. હવે આપણે જોવાનું છે જોડણી. જોડણીની મિત્રો હું તમને વાત કરું તો સામાન્ય રીતે જોડણી શબ્દ સાંભળો ત્યારે તમને તાણ અનુભવાય છે, તમને ત્યારે થોડું એમ લાગે કે જોડણી ખોટું લખાઈ જશે તો આવું બધું તમને થાય. તમને એમ થાય કે કોઈ જાદુની લાકડી મળી જાય અને બધી જોડણી સાચી લખાય તો કેવી મજા પડી જાય, આવું તમને અચાનક બધું ફીલ થવા લાગે છે. કે એના નિયમો સમજી શકાય તો કેટલું સારું થાય. તો આજે આપણે એ જોડણીના નિયમોને સમજવાના છે. તમે ગુજરાતી શબ્દ ભંડોળ વિશે ભણી ગયા છો તો ગુજરાતીમાં તદ્ભવ અને તત્સમ, ગુજરાતીમાં તદ્ભવ અને તત્સમ અને અંગ્રેજી, અરબી, ફારસી જેવા અન્ય ભાષાના શબ્દો છે, જેવા અન્ય ભાષાના પણ શબ્દો છે તે તમે જાણો છો કે સાર્થ જોડણી કોષમાં આ તત્સમ, તદ્ભવ કે અન્ય ભાષી શબ્દો માટે જુદા 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 નિયમો છે. મહદ અંશે આ જોડણીના નિયમો તદ્ભવ શબ્દને લાગુ પડે છે. તત્સમ તથા અન્ય ભાષી શબ્દોની જોડણી તેમની મૂળ ભાષાની જોડણીને અનુસરીને દીર્ઘ ઈ ધરાવે છે. જેમ કે તમે એવા અમુક શબ્દ લ્યો દિવેટ કે દિવે, એવા શબ્દો તદ્ભવ શબ્દ હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમ અનુસાર છે. પણ દિવાન અરબી અને દિવાલ ફારસી શબ્દ છે. દિવાન અરબી અને દિવાલ ફારસી શબ્દ હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી, તેથી તેની જોડણી જુદી થાય છે અને એ સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે ખૂબ વાંચવું, આંખોને તેની આદત પાડવી. તે અહીં આપણે કેટલાક નિયમો જોઈશું. અત્યારે આપણે જોડણીના કેટલાક નિયમો જોઈશું જેનું જોડણી સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ. તેવા સરખા લાગતા શબ્દોની યાદી પણ આપી છે, તમે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે ધ્યાનપૂર્વક તદ્ભવ શબ્દોની જોડણીના એટલે કે અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે. આપણે તદ્ભવ
શબ્દની જોડણી જોવાની છે. નીચે મુજબ તમે જોજો. એમાં તમારે પાંચ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું પડે. એ પાંચ નિયમ હું તમને સમજાવું તો તમારા માટે જોડણી એકદમ આસાન થઈ જશે. જેમ કે પહેલો નિયમ છે ઉચ્ચારણગત, બીજો નિયમ છે અક્ષર, એટલે શબ્દમાં પુનઃ સ્થાન. જ્યારે ત્રીજો નિયમ છે જોડાક્ષર, જોડણીનો ત્રીજો નિયમ છે જોડાક્ષર. ચોથો નિયમ છે અનુસ્વાર અને પાંચમો નિયમ છે અંગસાધક પ્રત્યય. આ પાંચ નિયમને તમારે મુખ્યત્વે સમજવાના છે. પહેલો ઉચ્ચારણગત, બીજો અક્ષર એટલે કે શબ્દમાં સ્થાન, ત્રીજો જોડાક્ષર, ચોથો અનુસ્વાર, પાંચમો અંગસાધક પ્રત્યય. એમાં આપણે પહેલો નિયમ જોશું ઉચ્ચારણગત. હવે ઉચ્ચારણગતને આપણે જોઈ તો ઉચ્ચારણગતમાં શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ ઈ હોય છે. આ વસ્તુ યાદ રાખવી. મિત્રો, પહેલો જ નિયમ આપણે સમજવાનો છે ઉચ્ચારણગત. તો એ ઉચ્ચારણગતમાં અંતે જે શબ્દ આવતો હોય તે દીર્ઘ ઈ હોય છે. કેટલાક ઉદાહરણ હું તમને આપું. તે શબ્દમાં છેલ્લે તમે જોજો દીર્ઘ ઈ આવશે. જેમ કે સખી, ઘંટી, કીડી, સીસી, ગળી, ખીલી, દાળી, મૂડી, દૂધી, સુખી, પૂંજી, આવા કોઈ પણ તમે ઉચ્ચારણગત શબ્દ લ્યો તો તેના અંતે દીર્ઘ ઈ આવતો હોય છે. જોકે અમુક તત્સમ શબ્દો છે એમાં દીર્ઘ ઈ ન આવે. જેમ કે નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ, આ વગેરે શબ્દ છે એને જુદા પ્રત્યય લાગે છે એટલે એની અંદર હસ્વ ઈ આવે છે. બાકી ઉચ્ચારણગત જે તદ્ભવ શબ્દ છે એના અંતે દીર્ઘ ઈ આવતો હોય છે. હવે ઉચ્ચારણગતનો બીજો પેટા નિયમ જોઈ તો કોઈ પણ ઉચ્ચારણગત શબ્દ હોય એની પહેલાં ય અક્ષર આવતો હોય તો ઈ ઈ છે એ પાછો હસ્વ ઈ આવે. કોઈ પણ ઉચ્ચારણગત શબ્દમાં છેલ્લે પહેલાં ય શબ્દ આવતો હોય તો એમાં પાછો હસ્વ ઈ આવે છે. જેમ કે પ્રિય, તો વાહે ય આવે છે તો પમાં કયો આવશે? હસ્વ ઈ. દરિયો, છેલ્લે ય આવે છે તો રીમાં કયો આવશે? હસ્વ ઈ. સાથીઓ, એમાં પણ ય આવે છે તો હસ્વ ઈ. ઘડિયાળ, એમાં પણ ય આવે છે તો યની આગળનો પેલો અક્ષર હસ્વ ઈ. વરિયાળી, એમાં પણ ય આવે છે તો હસ્વ ઈ. ખાસિયત, એમાં પણ ય આવે છે તો હસ્વ ઈ.
होशियारी એમાં પણ ય આવે છે તો હસ્વ, અઠવાડિયું એમાં પણ ય આવે છે તો હસ્વ ઈ. આમ કોઈ પણ શબ્દમાં છેલ્લે ય આવતો હોય તો એની આગળનો શબ્દ છે એ ઉચ્ચારણગત હોય તો હસ્વ ઈ બને. બાકી શબ્દને અંતોય જે ઈ આવે છે એ દીર્ઘ ઈ બને છે. મિત્રો, પેલો નિયમ તમે સમજી ગયા ઉચ્ચારણગતનો, કે શબ્દને અંતે જે ઈ આવે છે એ દીર્ઘ ઈ આવે છે, પણ શબ્દને અંતે ય આવતો હોય તો તમારે હસ્વ ઈ બને છે. હવે આપણે બીજો નિયમ શીખશું, અક્ષર. અક્ષર એટલે શબ્દમાં સ્થાન. એમાં આપણે પહેલો પેટા નિયમ જોશું, એકાક્ષરી શબ્દ. એકાક્ષરી શબ્દ, એકાક્ષરી શબ્દની મારે તમને વાત કરવી છે કે સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક અક્ષરી શબ્દોમાં આવતા ઈ હોય કે ઉ, એ બંને દીર્ઘ હોય છે. સામાન્ય રીતે એકાક્ષરી શબ્દમાં ઈ આવતો હોય કે ઉ આવતા હોય, આ દીર્ઘ હોય છે. જેમ કે દીર્ઘ ઈમાં તમને કહું ઘી, થી, બી, સ્ત્રી વગેરે તમે એકાક્ષરી શબ્દ લ્યો એમાં અંતે દીર્ઘ ઈ આવે. એવી જ રીતે ઉ પણ દીર્ઘ ઉ આવે, જેમ કે જુ, દુ, હુ, રુ અને બુ. તો એકાક્ષરી શબ્દના અંતે પણ દીર્ઘ ઈ આવે અને ઈ અને ઉ બંને દીર્ઘ આવે છે. પરંતુ જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય, અનુનાસિક નહીં, એકાક્ષરી શબ્દ સાનુનાસિક હોય તો તે હસ્વ હોય છે. જેમ કે માથે અનુસ્વાર હોય તો એ હસ્વ હોય, જેમ કે હું, શું, તું વગેરે શબ્દને તમે લઈ લ્યો, એ બધા એકાક્ષરી શબ્દ, હસ્વ આવશે. હવે આપણે બે અક્ષરના શબ્દ જોઈએ, એકાક્ષરી તો જોઈ ગયું. તો સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પેલો અક્ષર દીર્ઘ હોય, બે અક્ષરના શબ્દમાં પેલો અક્ષર દીર્ઘ હોય. હવે એને આપણે સમજશું, દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ બે અક્ષરના શબ્દમાં. ગી ધ, તો એમાં પેલો અક્ષર કયો આવશે? દીર્ઘ. ચી જ, તો એમાં પણ દીર્ઘ. જી ત, તો એમાં પણ દીર્ઘ. ફીણ, તો એમાં પણ દીર્ઘ. આ બે અક્ષરના શબ્દમાં પેલો અક્ષર હંમેશા દીર્ઘ હોય છે. પછી ફીણ, મીણ, રીત, શીખ, શીરો, હીરો, છીણી, ખીલી, આવા કોઈ પણ શબ્દ બે અક્ષરના તમે લઈ લ્યો તો એમાં પહેલો અક્ષર દીર્ઘ આવે છે. પછી ઈ હોય કે ઉ હોય, ઉના ઉદાહરણ કહું, ઊઠ, ઉડ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, ધૂળ, ફૂલ, ફૂગ, દૂર, બુજ, જૂન, ચૂલો. તો બધા બે અક્ષર લઈ લ્યો તો એમાં ઉ પણ દીર્ઘ હોય છે અને ઈ પણ દીર્ઘ હોય છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. જેમ કે તત્સમ શબ્દ આવે તો રસ્વ હોય, જેમ કે આદિ,
દિલ એ ફારસી શબ્દ છે, આદિ સત્તમ શબ્દ છે, ગુનો અરબી શબ્દ છે. આવા શબ્દ પણ ગુજરાતીમાં પ્રયોજાતા હોય કોઈ અન્ય ભાષાના શબ્દ જોડણીના નિયમો આપણાથી થોડાક જુદા હોય શકે છે. હવે આપણે ત્રણ અક્ષરોને જોવાના છે. ત્રણ અક્ષરના શબ્દ, એક અક્ષર અને બે અક્ષર તો તમે જોઈ ગયા, હવે ત્રણ અક્ષરના શબ્દમાં જોડણી કેવી રીતે આવે? તો કે ત્રણ અક્ષરની જોડણી ખૂબ જ સરળ છે. કેવી રીતે સરળ છે? કે તેમાં માત્ર તમારે એક જ વાત યાદ રાખવાની છે, એ છે સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય. ત્રણ અક્ષરમાં પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, એટલે કે બંને અક્ષર હસ્વ કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હસ્વ હોય તો ત્રણ અક્ષરમાં બીજો અક્ષર દીર્ઘ હોય, અને પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ હોય. આટલું જ તમારે યાદ રાખવાનું ત્રણ અક્ષરના શબ્દમાં. જો ફરી એકવાર આપણે ઉચ્ચારણ ગતમાં તો જોઈ લીધું, અક્ષરમાં આપણે જોઈએ તો એકાક્ષરી શબ્દમાં ઈ અને ઉ એક અક્ષરનો શબ્દ હોય તો છેલ્લે એ દીર્ઘ આવે છે, ઈ હોય કે ઉ. એવી જ રીતે તમે જો અનુસ્વારવાળા હોય તો હસ્વ ઉ આવે છે. બે અક્ષરના શબ્દમાં પેલો અક્ષર હંમેશા દીર્ઘ હોય, ઈ હોય કે ઉ હોય, દીર્ઘ હોય છે. જ્યારે ત્રણ અક્ષરના શબ્દમાં પેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ હોય, ઈ હોય કે ઉ હોય, અને જો પેલો અક્ષર હસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ હોય છે. તો ત્રણના અક્ષરના શબ્દમાં ખાસ યાદ રાખવું, પેલો હસ્વ આવ્યો ઈ હોય કે ઉ હોય તો બીજો દીર્ઘ આવશે, પેલો દીર્ઘ આવ્યો તો બીજો ઈ હોય કે ઉ હોય કેવો આવશે, હસ્વ આવશે. હવે આપણે ત્રણ અક્ષરને જોશું ઉદાહરણ સહિત. સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પેલો અક્ષર હસ્વ હોય છે. આ મેં તમને સમજાવ્યું. જેમ કે ઇનામ, ઈરાદો, કિનારો, વિદાય, વિશાળ, શિકાર, દિવેટ, દિવેદ, બિલાડી કે સિસોટી, આ તમે જોઈ લ્યો, બધામાં પેલો અક્ષર હસ્વ ઈ હશે તો બીજો અક્ષર કયો હશે, દીર્ઘ હશે. એવી જ રીતે ઉમાં જુઓ તો ઉધાર, ધા છે એ દીર્ઘ અક્ષર કહેવાય, એટલે આગળનો ઉ હસ્વ હશે. ઉનાળો, કુહાડી, ગુલામ, સુખાર, ધુમાડો, દુકાન, દુકાળ, ઉજાણી, ગુલાબી, ધૂળેટી વગેરે. હવે સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં માની લ્યો કે બીજો અક્ષર હસ્વ હોય તો પહેલાં ઉદાહરણ જોયા એમાં તો દીર્ઘ હતો, બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર કેવો હોય છે, દીર્ઘ હોય છે. જેમ કે કિંમત, તો એમાં મ હસ્વ છે, મમાં આગળ પાછળ ક્યાંય હસ્વ ને દીર્ઘ અક્ષરમાં તો મિત્રો તમને ખબર પડવી જોઈએ, કિંમતમાં દીર્ઘ ઈ આવશે. શીતળ, સીપીઓ, ધીરજ, કેટલી, દીકરી, ચીકણું વગેરે, બીજો અક્ષર હસ્વ હશે તો દીર્ઘ ઈ આવશે. જ્યારે પહેલાં ઉદાહરણ જોયા એમાં બીજો અક્ષર દીર્ઘ હતો એટલે એની અંદર હસ્વ ઈ હતી. ઉમાં પણ એવું જ હોય, ઉપજ,
बीजो अक्षर हस्व छे एटले दीर्घव थाशे उथलो बीजो अक्षर हस्व छे एटले दीर्घव आवशे पूनम सूरत उदय सुतड़ी उजड़ू उल्टू दुजाणु कूतरू रुपियो वगैरह। हवे चार के तेथी वधु अक्षर होय तो एक बे अने त्रण अक्षर ने तो जोई गया तो हिलचाल भुलामणी खिसकोली कुतहुल किरतार किफायती सुवावर पिचकारी निसरणी आ बदा चार अक्षर छे। तो मित्रों आ अक्षर नी संख्या ने ध्यान में राखीने तमारे जोड़णी समझवी सहेली थशे। अने हवे आपणे जोड़ा अक्षर ने आधारे जे नियम छे ते विषे जो त्रीजो नियम जोड़ाक्षर आपणे पूछ्या छे। जोड़ाक्षर में मूल शब्द में जोड़ाक्षर पहलाना ई के उ हस्व ओय छे। जोड़ाक्षर में ई के उ केवा होय छे हस्व ओय छे। जेम के स्त्री किस्सो चिट्ठी बे अक्षर जॉइंट होय तो एमां हमेशा हस्व ई होय अने उ होय तो हस्व उ होय। डिग्री पिस्ता रिक्षा लिफ्ट लिज्जत निश्वास पिस्तालीस वगैरह। उमां पण जोय तो उल्लू कुश्ती गुस्सो फुगो मुठ्ठी तुक्को सुधा सुस्ती मुश्केली उज्जड हुनर उश्केराट वगैरह। जोड़ा अक्षर में ई के उ केवा होय छे दीर्घ होय छे। त्रीजो नियम जोड़ा अक्षर जोय छे एटले मित्रों खास ध्यान राखजो। जो के जोड़ाक्षरनो नियम टूको छे एटले आरामथी समझाई जाय एवो छे। जोड़ाक्षर आवे एटले एक वस्तु याद राखवानी के ई होय के उ होय केवो होय पेलो अक्षर हस्व होय छे। पण मानी लियो के एक नोंध करवा जेवी छे स्त्री जिल्लो डिग्री लिफ्ट गुस्सो उल्लू हुनर वगैरह जेवा अन्य भाषी शब्दों आ इंग्लिश शब्दों के डिग्री जिल्लो लिफ्ट गुस्सो स्त्री आ बदा अंग्रेजी भाषाना ज कहेवाय ने। डिग्री शब्द एने आपणे गुजराती में उपाधि कही छे। जिल्लो होय एने तहसील कही छे। पण आ शब्द अन्य भाषी शब्दों पण गुजराती जोड़णीना नियमोने समांतर जोड़णी धरावता होवाथी तमे एने सरळताथी याद राखवा एनी नोंध लई शको। एटले आ नोंध करीने तमारी सामे आ शब्दने मूकवामां आव्या छे। चौथो नियम अनुस्वार छे। पांचमो अंग साधक प्रत्यय छे। ए नियम ने आपणे आवता लेक्चर में जोशुं। हाल आपणे जोड़णीना त्रण नियम जोई गया छे। तमारे लोकोए होमवर्क में तमारी टेक्स्टबुक में आपेला ज छे पाना नंबर 25 अने 26 ऊपर आ त्रणेय नियमोने होमवर्क करीने अने लखीने आपवाना छे। जे आवता लेक्चरमां जोवामां आवशे। अत्यारे आपणे अहींथी आपणा लेक्चरने विराम आपवाना छे एटले चौथा अने पांचमा नियममां बहु आपणे आगळ वधशुं नहीं। होमवर्क पूरू करजो मित्रों। हूँ तमने बे दिवस में पाकी बुक उतरावा माटेना चेप्टर पण
फोटो सेंड करी दईश, ये जोई लेजो। अहींथी आपणा लेक्चरने विराम आपी छी। अस्तु।